નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે હાલ તો રાજકીય જે દાવપેચ જોવા મળતા હોય છે તેને લઈને. લોકસભાની ચૂંટણીને હવે એમ કહેવાય કે હજુ સુધી જાહેરાતો કરવામાં આવી નથી, પરંતુ હવે થોડોક જ સમય અત્યારે હાલ તો બાકી જોવા મળી રહ્યો છે. અને આ થોડાક સમયમાં ક્યાંક અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે, સામે કોંગ્રેસ પણ અત્યારે હાલ તો જે લડી લેવાના મૂડમાં છે, અને સામે રાજકીય દાવપેચ ઘણા બધા જોવા મળી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે મોદીની ગેરંટીને લઈને અત્યારે પ્રચાર અને પ્રસાર તો હાથ ધરવામાં આવી રહ્યો છે, પણ તેની સાથે અત્યારના સમયની વાત કરવામાં આવે તો ક્યાંક તમામ લોકો એક જ વસ્તુ વિચારતા હોય છે કે 26 લોકસભાની જે બેઠકો છે તેમાં આ વખતે કોણ જીતશે, કોણ હારશે, કેવા પ્રકારનો જે અત્યારે હાલ તો નિર્ણય લેવામાં આવશે. સાથે જ્યારે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં અત્યારે હાલ તો એમ કહેવાય ને કે સભાઓ કરવા જતા હોય છે ત્યાં ત્યાં એમ જ કહેતા હોય છે ના મોદીની ગેરંટી. પણ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ વખતે અલગ જ રાજકીય દાવપેચ જોવા મળી રહ્યા છે. 26 લોકસભા જે સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી આ વખતે લડી લેવાના મૂડમાં છે. સાથે સાથે જો જોવા જઈએ તો ક્યાંક પરિસ્થિતિ પણ આખી એવી છે કે એક બાદ એક કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. આ જે રાજકીય દાવપેચ, રાજકીય પેંતરા જે અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે તેને લઈને પણ સવાલ યથાવત છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે ડૉક્ટર કમલેશ રાજગોર, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. યોગેશભાઈ, એક સવાલ સૌથી પહેલો આપને કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે હાલ તો જે એક બાદ એક જે પરિસ્થિતિ સામે આવી છે અને ક્યાંક અત્યારે હાલ તો રાજકીય દાવપેચ જે અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યા છે તેને લઈને પણ અત્યારે હાલ તો એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે આ વખતની જે ચૂંટણીમાં રાજકીય દાવપેચમાં પણ અત્યારે હાલ તો એક બાદ એક જે ધારાસભ્યો જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે, આ રાજકીય પેંતરાઓને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, અત્યારે ગુજરાત વિધાનસભાની પરિસ્થિતિ જુઓ તો 182 સીટમાંથી 156 સીટો 2022 ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપી હતી, પરંતુ હવે આજની પરિસ્થિતિ જુઓ છેલ્લા સમાચાર પ્રમાણે તો ગુજરાત વિધાનસભા 182 માંથી 177 ની થઈ ગઈ. કેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, પક્ષપલટો કર્યો, આ કર્યો, અને એના કારણે અત્યારે માત્ર 177 ધારાસભ્યો આપણી વિધાનસભામાં છે. આ પરિસ્થિતિમાં આપણે ક્યાં જઈ રહ્યા છે, આપણી લોકશાહી ક્યાં જઈ રહી છે એની ઉપર ખૂબ ઊંડું ચિંતનની જરૂર છે. અત્યારે જે સમાચારો મળે છે એ પ્રમાણે એક પછી એક નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપ તરફ જઈ રહ્યા છે. મારી પાસે જે લિસ્ટ છે અગાઉનું, ટોટલ 100 ધારાસભ્યો અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા, અને આ નવો સરવાળો કરવાનો તો હજુ બાકી રહે. ત્યારે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું તો કયું લોહી ચુંબક છે કે આ બધાને ખેંચ્યા કરે છે. માન્ય પાટીલ સાહેબે પ્રમુખ પદ સંભાળ્યું ત્યાર પછી તો જાણે કે ભરતી મેળો ચાલ્યો છે. ગુજરાત સરકાર એમાં શિક્ષકોની ઘટ છે, બધા કર્મચારીઓની ઘટ છે, પોલીસની ઘટ છે, એમાં ક્યાંય ભરતી નથી કરતી, પણ ભાજપમાં ભરતી મેળો એવો જોરદાર ચાલ્યો છે કે કમલમની મેં તો મુલાકાત નથી લીધી, પણ કમલમમાં મને લાગે છે કે હવે એ ખંડનું નામ ભારતી ખંડ આપવું જોઈએ. કોંગ્રેસમાંથી આવો આવો આ પરિસ્થિતિ જે થઈ રહી છે, આ કેમ થાય છે ખબર નથી. ભારતીય જનતા પાર્ટીમાં મારું કહેવાનું નથી, પણ કમસે કમ એટલું તો કહી શકું કે કોંગ્રેસમાં ક્યાં કમી છે. આજે 4 તારીખ છે, 7 તારીખે કોંગ્રેસના શીર્ષસ્થ નેતા રાહુલ ગાંધી એમની ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે.
ત્યારે એમનું ભવ્ય સ્વાગત આપણે કોંગ્રેસમાંથી બધા સભ્યો ભાજપમાં જતા રહેતા હોય એ રીતે ઉજવણી કરી રહ્યા છે. રાહુલ ગાંધીનું સ્વાગત કરવા બોર્ડર પર જવું જોઈએ અને રાહુલ ગાંધીને આવો અને એમના કારણે આવી રહેલી લોકસભાની સીટમાં આપણી થોડી વધારે સીટો આવે, ત્યારે તો ઝીરો સીટ છે, પણ વધારે સીટો આવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે અત્યારે આ પરિસ્થિતિ ચાલે છે. માનીય શક્તિસિંહ પોતાના પૂરતા પ્રયત્નો કરે છે. રાહુલ ગાંધીને આવકાર આપવા માટે લાખોની મેદની ભેગી કરવાની વાત કરે છે. લાખોની મેદની તો ભેગી કરાશે અને આદિવાસી વિસ્તાર છે એટલે ત્યાં આગળ તો બધી શક્યતાઓ છે, પણ આ જે તમારા ત્યાંથી બધા ધારાસભ્યો અત્યારે જતા રહે છે, અમરીશ ડેર વાત ચાલે છે પૂજા વંશની, અને આપણા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એમની પણ અત્યારે વાત ચાલે છે, હજુ ઓફિશિયલ સમાચાર આવ્યા નથી પણ એમની પણ વાત ચાલે છે. એ ગયા અઠવાડિયે વાત ચાલી હતી, એમાં પાછો થોડો સુધારો કરાયો હતો, પણ અત્યારે એવું લાગે છે કે આવતીકાલે આ બધા મિત્રો ભાજપનો ખેર પહેરી લેશે અને આ રીતે ચાલશે. તો મને સમજ નથી પડતી કે માનનીય મોદી સાહેબે એક સૂત્ર આપ્યું હતું કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું, એને બદલે અત્યારે વિપક્ષ મુક્ત ભારત કરવાનું આપણે અત્યારે સિનારીઓ જોઈ રહ્યા છે. અને લોકશાહી માટે આ કેટલે અંશે સારું છે એ હું મારા આટલા વર્ષોના અવલોકન ઉપરથી એવું મને લાગે છે. ત્રાઉચ કહી શકાય ને કે કાવા દાવા અત્યારે ગમે તેમ કરીને જીતવું કેવી રીતે, અત્યારે તો એક એમ હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે સોફર ગુજરાત ઇઝ કન્સર્ન, આમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એવી પરિસ્થિતિ છે. ચેતર વસાવાનો એક ભય હતો પણ ત્યાં મનસુખ વસાવાને મૂકવાથી ત્યાં પણ થોડી પરિસ્થિતિ સુધરી છે, એટલે 26-26 ગુજરાતમાં તો જીતવાની જ છે. પણ અત્યારે આવા સારા સંજોગો હોવા છતાં ભાજપમાં આ બધા કેમ જતા રહ્યા છે? આ તો બધાને કોંગ્રેસ વાળાને એવું લાગતું હોય કે ભાઈ હવે આ તો ડૂબતી નૈયા છે, આ ડૂબતી નૈયામાં બેસીને ડૂબી જવું એના કરતા ભાજપના સહારે તડકલું પડીને પણ તરી જઈએ તો સારું છે. બિલકુલ હેમાંગભાઈ, જે અત્યારે તો રાજકીય પેંતરા છે અત્યારે જોવા મળી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? ઉધાર કા સિંદૂર, હપડાથી ન થાય તો ઉધારનું સિંદૂર. તમે જોવો આજે અર્જુનભાઈ યોગેશભાઈ બહુ મર્યાદામાં કીધો, પણ એવું બને કે આપણી વાત ચાલે કે અર્જુનભાઈએ રાજીનામું આપી દીધું હોય, એવું બને કે અન્ય મિત્રો પણ એની સાથે જાય. કોંગ્રેસ માટે અત્યારે ગુજરાતમાં સૌથી કપરા દિવસો પાર્ટી માટે છે. રણનીતિ ક્યાંક ને ક્યાંક સાચવવાની ફેલ જાતી જાય છે. ખૂબ આપ્યું અમરીશ ડેર ને, ખૂબ આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવ્યા હતા, મૂળ કોંગ્રેસી નતા, પણ બધું જ આપ્યું પાર્ટી અને ધારાસભ્ય બનાવ્યા, એને કીધું એમ જિલ્લા પંચાયતમાં ટિકિટો આપી, કાર્યકારી પ્રમુખ બનાવ્યા. શું કારણ કે ચાલ્યા ગયા એનો જવાબ અમરીશભાઈ જ આપે. અને પેલા પણ ઘણા બધા ધારાસભ્યો ગયા છે, ચૂંટાયેલા પણ ગયા છે અને નથી ચૂંટાણા એવા મિત્રો પણ કોંગ્રેસમાંથી જઈ રહ્યા છે. ક્યાંક મને એવું લાગે છે જે યોગેશભાઈ કીધું કે લોકશાહી માટે આ ઘણું આઘાતજનક અને ગંભીર પરિણામ લાવી શકે છે. આવતા દિવસોમાં કોઈ પણ કારણસર કોઈ પણ જગ્યાએથી સક્ષમ નેતા કોઈ પણ પક્ષમાંથી બીજી જગ્યાએ જાય તો ધીરે ધીરે લોકશાહીનું હનન થતું જાય, પ્રજાનો અવાજ ઉઠાવનાર વિરોધ પક્ષ ના રહે, આવી પરિસ્થિતિ થઈ રહી છે. અને એમાં ક્યાંક પ્રજા પણ, હું ચોક્કસ એમ કહીશ કે પ્રજાએ પણ વિચારવાનો સમય આવી ગયો છે. તમે 156-17 કરો, આમે વિરોધ પક્ષ નાબૂદ થઈ ગયો, અને પછી તમે વિરોધ પક્ષની વાત કરો તો ક્યાંક તમે ગોઠવવી પડશે. કોંગ્રેસની ચૂંટણી જીણવાની રણનીતિઓ હવે ધીરે ધીરે બહાર આવશે, કઢાઈ છે, પણ ત્રણેક દિવસ આખી કોંગ્રેસ રાહુલજીના પ્રચારમાં કાર્યક્રમમાં વ્યસ્ત છે, શીર્ષસ્થ નેતૃત્વ પણ એમાં વ્યસ્ત છે. એટલે મને એમ છે કે 11 તારીખ પછી
કોંગ્રેસ પણ પૂરી તાકાતથી મેદાનમાં આવશે. ક્યાંક જે ગયા છે એમાં કોઈ વાંધો નથી કોંગ્રેસને, અને ક્યાંક ગયા છે ત્યાં તાત્કાલિક ક્ષતિ પૂરવી પડશે. એ તો આકલન જ બતાવે કે કોના જવાથી નુકસાન થયું ને કોના જવાથી બહુ ફેર પડ્યો નથી. આ રીતની આખી રણનીતિ વિશ્લેષણ કરીને કોંગ્રેસ બનાવશે. પણ ગુજરાતની પ્રજાએ વિચારવાનો સમય આવી ગયો છે કે વિરોધ પક્ષને સાવ નિર્મૂળ કર્યા પછીની પરિસ્થિતિ કેવી ભયાનક હશે એ બાબત અંગે વિચારે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે હાલ તો જીતવા માટે એ તમામ પ્રકારના અત્યારે જે પેંતરા અપનાવવામાં આવતા હોય છે, એમ કહેવાય છે કે ના અત્યારે હાલ તો જ્યારે 156 બેઠકો તો જીતી લીધી, તમે ક્યાંક એવી ચર્ચા કરતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ અત્યારે હાલ તો ક્યાંક એક બાદ એકને જે તમે ભારતીય જનતા પાર્ટીમાં લાવી રહ્યા છો તેને લઈને સવાલ અત્યારે હાલ તો યથાવત જોવા મળી રહ્યો છે. કેમ આ પ્રકારની પરિસ્થિતિ? જો યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટીએ આ વિશ્વની અંદર આમ તો ભારતમાં સૌથી મોટી પાર્ટી બનાવી, પછી વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી. છેલ્લા 10 વર્ષથી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર ભારતમાં નહીં, દેશમાં ડંકો વગાડ્યો છે, એટલું નહીં વિશ્વમાં ડંકો વગાડ્યો છે ભાઈ આ સરકાર. એટલે જે લક્ષ્યાંક પૂર્ણ કરવાનું છે તો અમે કર્યું છે. હવે વિષય આવ્યો છે કે માત્ર ભારતને આગામી 25 વર્ષની અંદર એટલે કે 2047 સુધીમાં આપણે એવું રાષ્ટ્ર બનાવવાનું છે કે જે વિકસિત ભારતની અંદર પરિણામ મેળવે. વિકાસ વિકાસ તો બહુ કર્યો, હવે વિકાસ કરતા 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 અમે વિકસિત ભારત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે અમે એ ભારત રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અને જ્યારે ભારત રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહ્યા હોય ત્યારે ચોક્કસ કોઈ કદાચ કોઈ વિચારધારા ઓછી પણ અમારી સાથે સંમત હોય, કદાચ ક્યાંક નાના મોટા મતભેદ પણ હોય, છતાં પણ મતભેદ રાખ્યા વગર અમે લોકોને આવકારીએ છીએ. એક હાથ નહીં બધા હાથ ભેગા થશે. કોંગ્રેસ મુક્ત ભારતની બાબત હતી, આ કોંગ્રેસ યુક્ત ભાજપ કેમ થઈ રહ્યું છે? મુક્ત ભારત હું તમને કહું છું, આ જે કોંગ્રેસ છે એ કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે જ નહીં, નકલી કોંગ્રેસ છે. આ ક્યાં ગાંધીજીની સંસ્થા કોંગ્રેસ છે ભાઈ? આ તો નકલી કોંગ્રેસ છે. હમણે કોંગ્રેસના મિત્ર કહેતા હતા કે નકલી કલેક્ટર, નકલી પેલી આરટીઓ કચેરી, નકલી આ. અરે આ દેશની અંદર નકલી આખી સંસ્થા કોંગ્રેસ નકલી થઈ ગઈ, કોંગ્રેસ નકલી ચાલી રહી છે સાહેબ. આ ગાંધીજીની કોંગ્રેસ નથી, મહાત્મા ગાંધીજીની નહીં, એક પરિવારના ગાંધી નામ પડાવી લીધું છે એની કોંગ્રેસ છે. કોંગ્રેસ માંથી અમે કઈ રીતે નીકળીએ, એટલે નીકળવાની બધા તક જોઈ રહ્યા છે અને એક પછી એક એમના કાંકડા ખરી રહ્યા છે. કોંગ્રેસમાં અત્યારે કોઈ કાર્યકર્તા એવું કહેવા તૈયાર નથી કે હું કોંગ્રેસ નો કાર્યકર્તા છું. હવે કોંગ્રેસ નું ડૂબતું ના અને કોંગ્રેસ વાળાને પૂછો. હું જે ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું એ માત્ર ને માત્ર રાષ્ટ્રના નિર્માણ. ભારતીય જનતા પાર્ટી ઉપર આવે છે કે ભારતીય જનતા પાર્ટી અમારા ધારાસભ્યોને લઈ જઈ રહી છે? અરે શા માટે ભાઈ તમારા ધારાસભ્યોને અમે લઈ જઈએ? અમે તો બધા જ લોકોને આવકારીએ છીએ. કાલે ઉઠીને વસાવડા સાહેબ મારા શ્રીમાન વડીલ છે, સજ્જન વ્યક્તિ છે. જો એ ભલે મતભેદ હોય થોડા અને કદાચ કઈક વિચારધારા પણ જુદી હોય, પણ એ જો સ્વીકારતા હોય ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી રાષ્ટ્રનું નિર્માણ કરવા, તો એમને પણ અમે તો આવકારીએ છીએ. અમે કોઈને આવકારવામાં ના નથી પાડતા. આ એક કરતા વધારે હાથ જોડાશે તો ચોક્કસ આવનારા દિવસોની અંદર રાષ્ટ્રનું મજબૂત નિર્માણ થશે. અમે પહેલા પાર્ટી જોઈએ છીએ અને પછી વ્યક્તિ જોઈએ છીએ. વ્યક્તિ અમારા માટે મહાન નથી, પાર્ટી મહાન છે અને પાર્ટી કરતા પણ રાષ્ટ્ર મહાન છે. તો રાષ્ટ્રના નિર્માણ માટે અમે ગમે તે હદે જઈશું, પણ રાષ્ટ્રને સુરક્ષિત રાખીશું. રાષ્ટ્રનું નિર્માણ આ દેશની અંદર વિશ્વગુરુ બને એ તરફ લઈ જવા માટે અમે પ્રણય કર્યો છે. ઓકે કમલેશભાઈ, ઓકે ઓકે ઓકે. હેમાંગભાઈ, આ રાષ્ટ્રના નિર્માણની બાબત છે અત્યારે હાલ તો, એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે એવું કમલેશભાઈનું કહેવું છે. શું કહેશો આપ? નહીં, એ લોજિક સાથે હું ક્યાંય સંમત નહીં થાઉં. રાષ્ટ્રનું સાચું નિર્માણ મજબૂત વિરોધ પક્ષથી થાય.
તમે જો વિરોધ પક્ષને તોડવા માંગતા હો, કાઢી મૂકવા માંગતા હો રફે દફે, તો એ સરમુખ હથિયાર રાષ્ટ્ર બને જે દિશામાં આપણે ગતિ કરી રહ્યા છીએ. અને આ દેશમાં લગભગ બધા જ વિચારશીલ વ્યક્તિઓ નરેન્દ્રભાઈ રિપીટ થશે તો પછી 2029માં ચૂંટણી રહેશે નહીં. આવી જે ચર્ચાએ વેગ પકડ્યો છે એ વધુ બળવત્તર થતો જાય છે. લોકશાહીમાં પ્રેસમાં આપણો 155મો નંબર દુનિયામાં ગઈકાલે જ આવ્યો. અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતમાં પ્રેસ ન કરી શક્યા, સાથે લાવેલા પ્રેસને અટકાવવામાં આવ્યું અને પછી એમણે વિયેતનામ જઈને પ્રેસ કોન્ફરન્સ કરી. આ બાબતની આખી દુનિયામાં નોંધ લેવાની છે. દરેક જગ્યાએ સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિ તમામ ઉપર બાન આવવા માંડ્યો છે. ટ્વિટરને પણ કહેવામાં આવે કે તમે આ આટલા ખાતાઓ બંધ કરી દો નહીતર તમારી સામે પગલાં લેશું. અને ટ્વિટર દુનિયાના મંચ ઉપર કે આવા કાયદાને લીધે અમારે ભંગ કરવું પડ્યું છે, આ લોકશાહી પ્રણાલીની વિરુદ્ધ છે. આ પરિસ્થિતિ આપણા દેશને ઉદ્ભવી રહી છે. સ્ટેટની વાત કરી, અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી હવે રાજીનામું આપી દીધું છે, તેના લઈને પણ શું કહેશો? તો નહીં, મેં કીધું, મારી વાતમાં જ કીધું કે યોગેશભાઈ ભલે કીધું કે હજી સત્તાવાર જાહેરાત નથી, પણ આપણી ડિબેટ ચાલે છે ત્યાં સત્તાવાર આવી જશે એવું મેં કીધું જ. આ ખીચડી ઘણા વખતથી પાકતી હતી. કોઈને કોઈ કારણોસર અર્જુનભાઈ કોંગ્રેસથી વિમુખ થઈને ભારતીય જનતા પાર્ટી તરફ મોઢું ફેરવવા માંડ્યા હતા, અમને પણ ખબર હતી, હાઈકમાન્ડને પણ ખબર હતી. મને એમ છે કે વધુ મજા અર્જુનભાઈ જ કારણ કહેશે પછી આવશે. સિનિયર પ્રવક્તા યોગેશભાઈ, એક જ મિનિટમાં આવું છું આપની. તમે આટલા સિનિયર પ્રવક્તા છો, તમે પણ અત્યારે તો હાઈકમાન્ડના જે ઘણા બધા નેતાઓ સાથે પણ મુલાકાત કરતા હશો, એક બાદ એક જે અત્યારે તો ધારાસભ્યો જે જઈ રહ્યા છે તેને લઈને હાઈકમાન્ડ દ્વારા અત્યારે તો કોઈ ચર્ચા નથી કરવામાં આવતી, કેમ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ? હાઈકમાન્ડે અત્યારે તો ધ્યાન આપવું ઘણું જરૂરી જોવા મળે છે ને. હાઈકમાન્ડે પૂરું ધ્યાન આપ્યું છે, પણ પ્રિયંકાજી અને રાહુલજીનું આજે જ સ્ટેટમેન્ટ આવ્યું છે અને પ્રિયંકાજીએ ગયા અઠવાડિયે કીધું કે જે લડી શકે એ જ સાથે રહેશે, બાકીના જશે. અને રાહુલજીએ આજે જ કીધું છે કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને બીજેપી લઈ જાય છે, બીજેપી વોશિંગ મશીનમાં ધોઈ અને રાજ્યસભામાં પેક કરીને મોકલે છે. એટલે ભ્રષ્ટાચારીઓને બધાને ભલે એ લઈ જાય, અમારે એનું કામ નથી, અમે બાકીનું ગોઠવી લેશું. આવું રાહુલજીનું પણ આ સ્ટેટમેન્ટ છે. પ્રિયંકાજીનું ગયા અઠવાડિયે સ્ટેટમેન્ટ હતું કે જેને લડવું છે એ લોકો જ મજબૂતાઈથી રહી શકશે, બાકી અત્યારે જે અતિક્રમણ છે ઈડી સીબીઆઈ વગેરે 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 એમાં જે લોકો ઢીલા પડે છે ભલે જાય, કારણ કે અહીં રહીને બીજેપીનું કામ કરે એના કરતા ખુલ્લા પડીને ત્યાં જાય, પાર્ટીના હિતમાં છે, આવી લોકોની લાઈન છે. સીધો આક્ષેપ એમ થઈ રહ્યો છે કે અત્યારે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને શું તમારી પાસે નેતા નથી એટલા માટે અત્યારે તો કોંગ્રેસમાંથી લઈ રહ્યા છો, તેવો પણ એક આક્ષેપ છે. દુનિયા જાણે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે કેટલા લોકો છે, પ્રજાનો પણ વિશ્વાસ છે. અને આદરણીય મારા વસાવડા સાહેબ એમ કહે છે કે ભ્રષ્ટાચારીઓ છે અને લઈ જાય છે, તો અત્યારે કોંગ્રેસમાં છે એ બધા સારા છે અને અમારી જોડે આવે છે ભ્રષ્ટાચારીઓ છે, તો તમારી જોડે બધા ભ્રષ્ટાચારી હતા તો તમારી પાર્ટી શું કરતી હતી ભાઈ? અને ભ્રષ્ટાચારી હોય કે અત્યારે તમે આક્ષેપો કરી રહ્યા છો જે આ વ્યક્તિઓને નીચા દેખાડવાની, પરંતુ આ વ્યક્તિઓને તમે આટલું બધું આપ્યા છતાં પણ જો તમારી સાથે નથી રહી શકતા તો તમારા છોકરા સાચવવાની જવાબદારી તમારી છે. તમારા છોકરાને મોટા કરવાની, એને પરિવાર વંશજની અંદર એનો વિકાસ થાય એવી જવાબદારી તમારી છે. તમે સાચવી શકતા નથી અને પારખાના જે આપણે પાડોશીને કહીએ કે પાડોશીના વાકે મારો પતિ બગડી ગયો, એટલે આ જ વસ્તુ કોંગ્રેસના લોકો કહી રહ્યા છો. બિલકુલ, ક્યાંક અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે તો જે સામે આવતી હોય, પાર્ટી ઉપર વાત દોતીને કોંગ્રેસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કોંગ્રેસમાં કોઈ રહેવા જ નથી માંગતું. કોંગ્રેસ ક્યારે ડૂબી જશે એ તો કહેવાશે જ નહીં, જોકે નકલી કોંગ્રેસ છે એટલે કોંગ્રેસ કોંગ્રેસ કરીએ છીએ પણ આપણે ખોટું કરી રહ્યા છીએ. સંસ્થા કોંગ્રેસ તો છે જ નહીં, આદરણીય ગાંધીજીની અને સરદાર વલ્લભભાઈની કોંગ્રેસ તો છે જ નહીં,
એટલે ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર 2047 ની અંદર આ દેશ વિકાસશીલ દેશોની અંદર દેશ બને અને વિશ્વ ગુરુ બને એ માટે જે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની ગેરંટી સાથેની સરકાર વધુ 5 વર્ષ બની રહી છે એના સમર્થનમાં સૌ લોકો જોડાઈ રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયા પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં જાય તેવી શક્યતાઓ છે. યોગેશભાઈ, મારી પાસે છેલ્લો અહેવાલ છે એ પ્રમાણે અર્જુન મોઢવાડિયાએ ઓલરેડી વિધાનસભા પહોંચીને સ્પીકર સાહેબને પોતાનું રાજીનામું ધરી દીધું છે. આદરણીય સ્પીકર સાહેબ શંકર ચૌધરી અત્યારે ક્યાંક બહાર હતા, ત્યાંથી ખાસ હેલિકોપ્ટરમાં ઉડીને એમને વિધાનસભા કાર્યાલયમાં પહોંચવું પડ્યું છે. એટલે આ જે છેલ્લી મિનિટની માહિતી છે એ પ્રમાણે અર્જુન મોઢવાડિયાનું રાજીનામું ઓલરેડી સ્પીકર ને પહોંચી ગયું છે અને સ્પીકર મને લાગે છે કે રાજીનામું સ્વીકારવાની વાત પણ બહાર આવશે. 2011માં સ્વીકારાઈ ગયું. 2011માં ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અર્જુનભાઈએ એટલી બધી સરસ કામગીરી બજાવી હતી અને 2004 થી 2007 સુધી વિપક્ષના નેતા પણ રહ્યા હતા. 2022માં બાબુ બખારિયાને હરાવીને એ ખૂબ સારી બહુમતીથી પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હવે આવા માનનીય અને પાયાના ગુજરાતના એક સ્તંભ કહેવાય એવા અર્જુનભાઈ જો કોંગ્રેસ છોડી જતા હોય તો ક્યાં કશું ખૂટે છે. અત્યારે આપણે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસની પરિસ્થિતિ છે ત્યાં શું નેતાઓ છે એની વાત ના કરીએ, પણ ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલ આજે એવી જાતનો કાર્યવાહી હાથ ધરી રહ્યા હતા કે રાહુલજી આવે છે એના સ્વાગત માટેની તૈયારી કરતા રહીએ અને ખૂબ સારું સ્વાગત થાય, એને બદલે વિધાનસભાના સ્પીકર સ્પીકર સાહેબની ચેમ્બરમાં એક સ્તંભ કહેવાય એવા અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે ત્યારે મને લાગે છે કે કોંગ્રેસ અત્યારે 2024ની લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરે એના કરતા શરણાગતિ સ્વીકારી લે. જેમ રાજ્યસભામાં 4 સભ્યોની સામે આપણે કોઈને ઉભા નહોતા રાખ્યા, 4 સભ્યો ભાજપમાંથી બિનહરીફ ચૂંટાયા, એમાં 26 એ 26 સીટ તમારે તાસકમાં આપી જ દેવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ. હવે આ ચૂંટણી લડવાની, લોકોએ વોટ આપવા જવાનો, ખર્ચો કરવાનો, આ વાત કરવાની જરૂર જ નથી રહી. ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 સીટો જીતે એ બહુ સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાસે કામ કરનારા કોણ છે? બુથ લેવલની કે પેજ પ્રમુખની તો આપણે વાત જ નથી કરતા, પણ 26 માંથી 2 સીટો તો ઓલરેડી એમને કરી દીધી છે. એટલે 24 જણા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહે એ પણ દેવો લઈને શોધવાની પરિસ્થિતિ થશે. અને ડોક્ટર વસાવડા સાહેબે કીધું એ પ્રમાણે 11મી તારીખ સુધી તો અત્યારે બધા ઝંડો લઈને રાહુલજીને સ્વાગતમાં રોકાયા છે. તો અત્યારે ભારતીય જનતા પાર્ટી તો આટલી બધી તૈયારી કરી ચૂકી છે, આખા ભારતની 197 સીટોના ઉમેદવારો જાહેર કર્યા છે, હજુ નવા ઉમેદવારો માટેની તૈયારી થઈ રહી છે, ત્યારે હજુ કોંગ્રેસ પોતે હજુ કોઈ તૈયારી કરતી હોય એવું દેખાતું જ નથી. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી 26 એ 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એવું વાતાવરણ અત્યારે એક રાજકીય વિશ્લેષક તરીકે મને દેખાઈ રહ્યું છે. એટલે હવે આ આવી રહેલી લોકસભાની 2024ની ચૂંટણી એ માત્ર એક ડ્રામા બની રહેશે એવું મને દેખાય છે. હવે સવાલ એ છે કે આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણી તો છે, લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે તો તૈયારીઓ પણ ઘણી બધી જોવા મળી રહી છે. આ લોકસભાની ચૂંટણીમાં એક બાદ એક જે અત્યારે તો રાજીનામા પણ જે ધરાઈ રહ્યા છે, હેમાંગ ભાઈ છેલ્લે 10 સેકન્ડમાં મને જવાબ આપજો, હવે હાઈકમાન્ડ કેવી રીતે વિચારશે? કારણ કે અર્જુનભાઈ મોઢવાડિયા જે ઘણું મોટું અત્યારે હાલ તો માથું કહી શકાય જે કોંગ્રેસ પક્ષનું, અને તે અત્યારે હાલ તો જ્યારે આ પ્રકારની જે કહેવાય કે રાજીનામું ધરી રહ્યા છે, શું કહેશો? નહીં ચોક્કસ, મેં આ પહેલા 10 સેકન્ડમાં જ કહેવાનું છે કે એટલું જ કહું કે ક્યાંક કોઈના જવાથી નુકસાન થયું છે, ક્યાંક કોઈના જવાથી ફેર નથી પડ્યો. જે નુકસાન થયું છે એ કેમ તાત્કાલિક ભરપાઈ કરવું, યોગેશભાઈની ચિંતા વ્યાપી છે, તો એને માટે પ્રદેશ અને હાઈકમાન્ડ તરત પગલાં લેશે.
રિપ્લેસમેન્ટ કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરવો, આ ડિઝાઇન એકાદ દિવસમાં બનાવી જ લેશે, ભલે રાહુલજી આવવાના હોય એ પહેલા બની જશે. કેશભાઈ અને કમલેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે તો તમામ પ્રકારની પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા ધરવામાં આવી રહી છે, હવે જોવાનું એ રહ્યું કે આગામી કાર્યક્રમો હવે કેવી રીતના ઘડવામાં આવશે. તો આજના વિશેષ કાર્યક્રમો જે આપશો, નમસ્કાર.